નમસ્કાર દર્શક મિત્રો, પર્યાવરણ દર્શન કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે પર્યાવરણનું જતન કરવું આપણી નૈતિક ફરજ છે. પર્યાવરણનું જતન કરવું આપણી એકલાની નહીં પણ ભારત સરકારની યોજનાઓથી પણ, સાથ સહકારથી પણ આપણે એને કરી શકીએ છીએ. ભારત સરકાર દ્વારા સ્માર્ટ સિટી મિશન એક આયોજન કરવામાં આવી રહ્યું છે, જેની અંદર અલગ અલગ યોજનાઓ તૈયાર કરવામાં આવી રહી છે. તેની વિસ્તૃત ચર્ચા કરવા માટે આપણી સમક્ષ હાજર છે શ્રી મેહુલભાઈ પટેલ, કે જેઓ પ્રિન્સિપલ પ્રોજેક્ટ ડાયરેક્ટર છે પીએમઓ ઓફિસમાં, જે એનસીટી દિલ્હી ખાતે પોતાની ફરજ બજાવી રહ્યા છે. મેહુલભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. મેહુલભાઈ, અમારા દર્શક મિત્રોને જણાવશો કે આ સ્માર્ટ સિટી મિશનનું મુખ્ય હેતુ શું છે? સ્માર્ટ સિટી મિશન જાણતા પહેલાં આપણે જાણીશું સ્માર્ટ એટલે શું. સ્માર્ટ એટલે ટુ રિડ્યુસ હ્યુમન એફર્ટ વિથ ન્યૂ ઇનોવેટિવ આઈડિયા, અને એને કેવી રીતે આપણે મોડિફાય કરીને સોસાયટીમાં ઇમ્પ્લિમેન્ટ કરીશું. તો સ્માર્ટ સિટી એક મિશન છે જે પ્રધાનમંત્રીનું એક સ્વપ્નું રહ્યું છે, શ્રી નરેન્દ્રભાઈ મોદી ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. સ્માર્ટ સિટી મિશનની અંદર ઘણા ઘણા મોટા મુદ્દાઓ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેલિકમ્યુનિકેશન, એજ્યુકેશન અને એન્વાયરમેન્ટ. તો આપણે સ્માર્ટ સિટી મિશનની અંદર આ એક મોટો મુદ્દો છે એન્વાયરમેન્ટ વિશે આપણે આજે સૌ કોઈ જાણીશું. ડે બાય ડે આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા વર્ષોથી ઇન્ડિયા યુનાઇટેડ નેશનની અંદર એક ડેવલપિંગ કન્ટ્રી તરીકે જાણી આવ્યું છે. હવે એ સમય સમાપ્ત થયો છે. નાવ વી આર મૂવિંગ ટુવર્ડ્સ અ ડેવલપ કન્ટ્રી. સો અકોર્ડિંગ ટુ આ પોપ્યુલેશન આપણે જોઈએ છીએ તો 60% અવર લેન્ડ ઇઝ એગ્રીકલ્ચર. આપણે કૃષિ પ્રધાન દેશમાં જીવી રહ્યા છીએ. તો 60-70% આપણી જે જીડીપી છે, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, એ ટોટલ ફાર્મર પર છે. તો આજે આપણે સ્માર્ટ સિટી મિશનની અંદર આપણે એન્વાયરમેન્ટ સાથે, પર્યાવરણના સાથે સાથે આપણે ખેડૂતના હિતની પણ વાત કરીશું. અને જેમ તમે વાત કરી કે આપણો દેશ એક કૃષિ પ્રધાન દેશ છે અને ખેડૂતને વધારામાં વધારે ફાયદો પહોંચે એના માટે પણ કામ કરવામાં આવી રહ્યું છે. તો મારો પ્રશ્ન એ છે કે વનીકરણ જે એને લગતું જ છે, કે જેને આપણે વૃક્ષો વધારે વાવીએ અને ખેતરમાં બી વનીકરણને બધી એને લગતું જ પ્રશ્નો છે, કે એમાં અત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે નવી ટેકનોલોજી કઈ ઉપયોગમાં થઈ રહી છે કે જે ખેડૂતોને ફાયદો અપાવી શકે? કુણાભાઈ, આની અંદર બે મુદ્દા છે, એક એફોરેસ્ટેશન અને બીજું છે એગ્રીકલ્ચર ફિલ્ડ. અત્યારે આ જે મિશન જે છે એની અંદર અમે યુએનનો પણ એક સારો સપોર્ટ છે. આની અંદર અમે વનીકરણ પ્લસ ફાર્મર, એટલે કે અમે એક પ્રોડક્ટ ડેવલપ કરીએ છીએ જે પ્રોડક્ટનું નામ છે પોલીસેક્રાઇટ ઓર્ગેનિક કમ્પાઉન્ડ, જે ગવાર, આપણે જે કહીએ શાકભાજી છે, ગવાર આવે છે, કેટલ ફીડિંગમાં પણ યુઝ થાય છે ગવાર. એ ગવાર આપણે જોઈએ છે કે ઉત્તરી રાજસ્થાન, જ્યાં રાજસ્થાનની અંદર વરસાદ જ્યાં ઓછો થાય છે ત્યાં આ પાક વધારે લેવામાં આવે છે ગવારનો. તો ગવારના જે સીડ હોય છે તમે જુઓ છો એ એક એરિડ ઝોનની અંદર એક જ પાણીની અંદર એ પાક ખેડૂતને લેવામાં આવે છે. તો આ ગવાર જે છે એ લગભગ એક મહિનાની અંદર, એક મહિનો જે એનું વોલ્યુમ કેપેસિટી છે એ પાણીને હોલ્ડ કરી શકે છે. તો અમે આ એક શું જોયું કે ગવારની અંદર જો આપણે યુરિયાની અંદર એનકેપ્સ્યુલેટ કરીને આપણે યુઝ કરીએ, કારણ કે ગવાર એકમાત્ર એક એવો છોડ છે જે ડાયરેક્ટ નાઇટ્રોજન એટમોસ્ફિયરમાંથી ફિક્સેશન કરે છે. તો આ જે ખાતર છે ઇટ ઇઝ ટોટલ કેમિકલ કમ્પોઝિશન ઇન્ગ્રીડિયન્ટ્સ, જેનો એક સમય પછી એનો એક ડ્રોબેક્સ પણ આવે છે જેનાથી મિનરલ્સ બધા જમીનના અંદર મિનરલ્સ બધા પતી જાય છે. તો અમે આ એક ગવાર જે ગમ છે, ગમ એને ગમ કહેવાય છે, એ ગવારની અંદર અમે નાઇટ્રોજન ફિક્સેશન કરવાના છે જેનાથી આપણે દિવસે દિવસે જોઈ રહ્યા છીએ વરસાદ પણ ઓછો થાય છે. તો સ્કેરસિટી ઓફ વોટર ઇઝ ડે બાય ડે ઇન્ક્રીઝિંગ બાય ડ્યુ ટુ મેની ફેક્ટર્સ. આમ જોવા જઈએ તો એની હોલ્ડિંગ કેપેસિટી જે પાણીની છે એની અંદર, ગવારની અંદર બહુ સારી છે, જેનાથી છોડની અંદર એ બહુ ટેકીનેસ આવે છે, બહુ ચીપકું આવે છે, જે રૂટની અંદર ચોંટી જાય. એન્ડ ડ્યુ ટુ એસેન્ટ ઓફ સ્કેપ, એક બાયોલોજીકલ થિયરીથી આપણે આમ જોવા જઈએ તો એ છેક લીફ એના રાઇપનિંગ સુધી એ પાણી પહોંચી શકે. જ્યારે છોડને મિનરલ્સ જોઈએ પ્લસ સાયમેન્ટેનિયસલી વોટર જોઈએ તો દરેક વસ્તુ એટ અ ટાઈમ મળી શકે. તો આનાથી ખેતી પણ ફળદ્રુપ થાય. પણ બીજી વાત આપણે જોવા જઈએ તો
ખેડૂત છાણિયું ખાતર અત્યારે આઉટપુટ જોઈએ છે, છાણિયું ખાતરનું બહુ ઓછું છે, વર્મી કમ્પોસ્ટનું પણ બહુ ઓછું છે, બરાબર. તો એની જગ્યાએ અમે આ એક બાયોડિગ્રેડેબલ પોલિમર કહેવાય છે, અને બાયોડિગ્રેડેબલ ઓર્ગેનિક પોલિમર જે અમે એક આ મિશનની અંદર લાયા છે, જે અમે ઓછા ટાઈમની અંદર અને તમે યુઝ કરી શકો છો, અને એની જે પ્રાઇસ પણ છે એ બહુ મિનિમલ છે. સો તમે ઇઝીલી આને યુઝ કરી શકો, અને એનું કોઈ સાઈડ ઇફેક્ટ પણ નથી. એને કેટલ પણ ફીડિંગ કરી શકો તમે, એને ઓટોમેટિકલી ડીકમ્પોઝ પણ થઈ શકે. તો આ લગભગ અમે 6 થી 1 વર્ષની અંદર આને ઇમ્પ્લિમેન્ટ કરીશું, અને 2 વર્ષની 2020નું જે અમારું મિશન છે એ અમે એ ટાઈમે એનું ટેન્ડર પણ લાવીશું. બીજી વાત કરીએ વણીકરણની વાત કરીએ છીએ, તો જ્યારે આપણે છોડ રોપીએ છીએ ત્યારે આપણે સપત્તો લઈએ છીએ કે ચલો આ હર્બ્સ છે, શ્રબ્સ છે, લીમડા છે, બાવળ છે, આપણે બધાને રોપીએ તો છે, પણ સપત પણ લઈએ છીએ કે ચલો આજે અમે આ છોડ રોપ્યો છે એની પાછળ નામ પણ લખાઈએ છીએ, બટ એને રેગ્યુલર પાણી ના આપીએ તો એ છોડ સુકાઈ જાય છે. તો આનું પણ અમે એક મોડિફિકેશન લાયા છે કે છોડ રોપતી વખતે આપણે આ ગવારને યુઝ કરી શકાય, જેનાથી 3 થી 4 મહિના એ પાણીને હોલ્ડ કરી શકે, પછી આપણે પાણી કે વરસાદનું પાણી આવે તો ફરીથી ફળદ્રુપ બની શકે. તો આ બંનેને અમે એક ફોકસમાં, એક સેન્ટર પોઈન્ટમાં રાખીને અમે આ વસ્તુ પ્રોડ્યુસ કરીએ છીએ. તો આવનારી જે 6 કે 2 વર્ષની અંદર અમે આ વસ્તુ અમે ઇમ્પ્લિમેન્ટમાં લાવીશું. બરાબર છે. હવે મેહુલભાઈ, આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે હાલમાં શહેરની અંદર હવાનું પ્રદૂષણ એટલું વધી ગયું છે કે એને કેવી રીતે અટકાવવું, અને એ હવાના પ્રદૂષણને અટકાવવા માટે શું સ્માર્ટ સિટી મિશનની અંદર કોઈ આયોજન કરવામાં આવેલું છે? એર પોલ્યુશન પણ એક બીજો મુદ્દો રહ્યો છે આફ્ટર ધીસ એફોરેસ્ટેશન વણીકરણ પછી. એર પોલ્યુશનના ઘણા બધા આમ જોવા જઈએ તો મેરિટ્સ ને ડિમેરિટ્સ છે, ડુ ને ડોન્ટ્સ બહુ બધા છે. કારણ કે દરેક માણસ જે છે અત્યારે વોકિંગ ડિસ્ટન્સ પણ હોય તો સાયકલ નથી વાપરતું, આપણે જોઈ રહ્યા છીએ આજની તારીખમાં. તો લોકો વ્હીકલનો ડે બાય ડે યુઝ ટુ થઈ ગયા છે. તો આપણે આ એર પોલ્યુશનને રોકવા માટે નવા નવા ટેકનોલોજી આપણે લાવતા પહેલાં આપણે પોતામાં એક અવેરનેસ લાવવી જોઈએ. આપણે જોઈ રહ્યા છીએ કે વેસ્ટનું આપણે એર પોલ્યુશન કરીએ છીએ, વ્હીકલ્સનું એર પોલ્યુશન થાય છે, ઇન્ડસ્ટ્રીયલનું એર પોલ્યુશન થાય છે. તો આપણે એક આપણે અમદાવાદ સિટીની વાત કરીએ તો BRTS બસ આપણે એક નાનો એક્ઝામ્પલ લઈએ. જ્યારે મોદી સાહેબ જ્યારે CM હતા ત્યારે આ BRTSનું જનમાર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આ બસ એક ઇકો ફ્રેન્ડલી બસ છે, તમે જોવો છો બરાબર. એની અંદર જે એન્જિન યુઝ થાય છે દેટ ઇઝ ડીઝલ એક્ઝોસ્ટ ફ્લુઇડ. તમે જો ડાબી સાઈડ જોવો છો નીચેની સાઈડ, તો એક ડીઝલનું એક કમ્પાર્ટમેન્ટ છે, અને બીજું પાછળની સાઈડ પહેલાં યુરિયાનું છે પછી ડીઝલનું કમ્પાર્ટમેન્ટ છે. તો એક આ એવું એન્જિન છે જેની અંદર ડીઝલ એન્જિન એક એવી વસ્તુ છે જેનાથી હાયર કોમ્પ્રેશન રેશિયો છે અને લાર્જર ડિસ્પ્લેસમેન્ટ છે. કારણ કે ગાડીમાં જેટલી CC વધારે, ડિસ્પ્લેસમેન્ટ વધારે, એટલા સ્ટ્રોક વધારે લે, એટલું વધારે સ્મોક ફેંકે, અને ટોટલી કાર્બન હોય અને ઇટ કન્વર્ટ ઇન્ટુ નાઇટ્રોજન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, મિથેન, કાર્બન મોનોક્સાઇડ, આ ઘણા બધા હેવી ગેસીસ છે જે પર્યાવરણની બહાર જતા જ નથી, અને એક ઓઝનની અંદર ડિપ્લેશન આવે છે અને ગ્લોબલ વોર્મિંગનો ઇફેક્ટ આપણે શિકાર બનીએ છીએ. તો આ એન્જિનની અંદર જે થિયરી છે એ કે એવી છે કે જ્યારે યુરિયા ડીઝલની ઉપર સ્પાર્ક થાય ત્યારે એ રિએક્શન બનીને અમોનિયા બને છે. એ અમોનિયામાંથી ઓક્સિજન સાથે રિએક્ટ કરીને ઓક્સિજનને બાદ કરે છે, અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ ને ઓક્સાઇડ જે હેવી ગેસીસ છે, સ્મોક છે, એને રિડ્યુસ કરે છે. તો આ એક બહુ પહેલાંથી મિશન પ્રધાનમંત્રીનું હતું, જે બહુ પહેલાં 2005ની અંદર જ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું હતું. હવે આપણી વારી છે કે આપણે આ એર પોલ્યુશનને કેવી રીતે રોકવું. તો સૌથી પહેલાં આપણે અમદાવાદની અંદર જે રિક્ષાઓની જે તાદાદ વધી ગઈ છે, પહેલાં તો એને રજીસ્ટ્રેશન ઓછું કરવું પડશે રિક્ષાઓનું. કારણ કે રિક્ષાની અંદર કેવું હોય છે, તમે જુઓ છો કે CNG હોવા છતાં પણ એ વ્હાઇટ સ્મોક અને બ્લેક સ્મોક ફેંકે છે કમ્પ્લીટલી. એ વ્હાઇટ સ્મોક છે મિથેન છે, અને બ્લેક સ્મોક કમ્પ્લીટલી કાર્બન છે, અને મોનોક્સાઇડ અને ડાયોક્સાઇડ બન્યું છે, જે તમારા બોડીના પાર્ટ્સમાં જે મિનિમમ PPM લેવલથી વધી જાય તો આપણે ઘણી બધી બીમારીઓ ફેલાય છે. તો સૌથી પહેલાં તો હું AMCને પણ દરખાસ્ત કરું છું કે રિક્ષા ચાલકો જો છે એ ડેલી વેજીસ પર કામ કરતા હોય છે, તો એના જે એન્જિન ઓઇલ જે છે એ એન્જિન ઓઇલ એનું જે એફિશિયન્સી સમાપ્ત થઈ જાય, એટલે રિક્ષાનું જે એફિશિયન્સી ઘટે એટલે વધારે
વધારે ધુમાડો, વધારે ગેસ લે અને એનો ધુમાડો વધારે ફેલાવે. તો સૌથી પહેલા તો મુદ્દો છે એના એન્જિનનો, કાં તો આપણે એના એનું ઓઇલના પર સબસિડી આપણે બહાર કાઢીએ, કાં તો રિક્ષાની રજિસ્ટ્રેશન ઓછી કરી નાખીએ. આ એક પહેલો મુદ્દો છે વ્હીકલનો. બીજો ઇન્ડસ્ટ્રીયલનો જે સ્મોક છે એને એનો તો બહુ બહુ ડિફોલ્ટ આમ જોવા જઈએ તો ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટનો સ્મોક તો બહુ વધારે થાય છે. તો એને રોકવા માટે આપણે એક ચીમનીની હાઇટ એક સ્ટાન્ડર્ડ રાખવી પડે જેનાથી બહાર ફેંકી શકાય. પ્લસ એની અંદર જે સ્મોક, જે હઝાર્ડસ સ્મોક છે, જે ટોક્સિસિટી છે, જે કાર્સિનોજેનિક છે કમ્પ્લીટલી, એને રિકવર કરવા પડશે બાય સ્ટીમ મોડિફિકેશન, જેનાથી આપણે રિકવર કરીને એને ફરીથી યુઝ કરવામાં આવે ફોર એનર્જી પ્રોડ્યુસિંગ ઇલેક્ટ્રિસિટી માટે યા કોઈ કમ્બશન માટે યુઝ કરી શકાય. અને ત્રીજો મુદ્દો એ છે કે ડોમેસ્ટિક આપણે જે લાકડા સળગાવીએ છીએ, આપણે ગેસ સળગાવીએ છીએ, એ દિવસે દિવસે આપણે જોઈએ છે એનો ઓછો યુઝ કરીએ તો સારો. અત્યારે પ્રધાનમંત્રીએ સરસ યોજના કાઢી છે, સોલારની ઉપર સબસિડી કાઢી છે, તો વાય નોટ સોલર, સોલર હીટર પર આપણે ખાવાનું બની શકે, કેમ ના બની શકીએ, અને સોલર ચીપ પણ છે. તો આ એનર્જી આપણે સ્માર્ટ એનર્જી કહેવાય, જે આપણે હાઉસ હોલ્ડ માટે પણ યુઝ કરીએ તો સારું. કારણ કે આપણે જોઈએ છીએ કે હાઉસ હોલ્ડની અંદર એસીનું આપણે જોઈએ, એની જેની અંદર હાઈ ફ્લોરો કાર્બન હોય છે, એનાથી ગ્લોબલ વોર્મિંગ ફેલાય છે. આ બધી ખરેખર એનર્જી આપણે વેસ્ટ કરી રહ્યા છીએ. તો હું માનું છું જ્યાં સુધી આપણે આ જે એર પોલ્યુશનની વાત છે, તો વી શુડ કન્વર્ટ ઇન્ટુ અ સોલર, જેનાથી આપણે ઇઝીલી આપણું લાઇટ બિલ બચી શકે, એનર્જી બચી જાય, ટાઈમ બચી જાય, સાથે પ્રદૂષણ પણ નહીં થાય, હવાનું પ્રદૂષણ પણ બિલકુલ ના થાય. બરાબર. દર્શક મિત્રો, સ્માર્ટ સિટી મિશન અંતર્ગત આપણે ચર્ચા કરતા રહીશું, પણ સમય થયો છે એક નાનકડા વિરામનો. તો મળીએ નાનકડા વિરામ બાદ. મ્યુરભાઈ, હવાનું પ્રદૂષણ સાથે એક બીજો પ્રશ્ન પણ ઊભો થાય છે કે જે કચરો અત્યારે હાલમાં એટલો ભેગો થઈ રહ્યો છે કે જેને દૂર કરવો બહુ જાણે એવું લાગે એક સામાન્ય નાગરિકને. તો ભારત સરકાર તો જો કે બહુ જ સરસ કામ કરી રહી છે, પણ એક સામાન્ય નાગરિકને એવું જ લાગે કે હવે આનો કોઈ હલ છે જ નહીં. જેમ તમે જુઓ તો અમદાવાદમાં પીરાણામાં જે કચરો ભેગો થયો છે કે એવું લાગે કે આ વર્ષો સુધી ત્યાંનો ત્યાં જ રહેશે. અને પ્લાસ્ટિકનો ઉપયોગ આટલો બધું કેમ્પેઇન ચલાવ્યું છે, પ્લાસ્ટિકનો ઉપયોગ જે વધી રહ્યો છે એને બી દૂર કરવામાં બહુ તકલીફ પડી રહી છે. તો સ્માર્ટ સિટી મિશન અંતર્ગત એના માટે શું આયોજન છે? જેટલો આપણે ડેલી યુઝ, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જ્યાં સુધી કરીશું ત્યાં સુધી આપણું ભારત સ્વચ્છ નથી થવાનું. તો પહેલાં તો સૌથી પહેલાં આપણી અંદર અવેરનેસ લાવવાની છે કે મન આપણું સાફ હોવું જોઈએ. કે આપણે જોઈએ છીએ દિવસે દિવસે, આપણે અમદાવાદના સાઇટની વાત કરીએ, પીરાણાની મિલિયન્સ ઓફ ટન્સનો કચરો જમા થયો છે, એનું કોઈ સોલ્યુશન જ નથી. હવે એક કચરાની અંદર 50-60% તો દળ માટી છે, બાકી 30-25% પ્લાસ્ટિક વેસ્ટ છે, રબર છે, ફાટલા સ્લીપર છે, કપડાં છે. હવે આમ જોવા જઈએ તો સૌથી વધારે યુઝ જે આપણી કન્ટ્રીમાં થઈ રહ્યો છે, સોસાયટીમાં થઈ રહ્યો છે, સિટીમાં થઈ રહ્યો છે, એ પ્લાસ્ટિકનો સૌથી મેઇન સેન્ટર પોઈન્ટ રહ્યો છે. હવે આ પ્લાસ્ટિક ના વિશે અમે ગયા વર્ષે પર્યાવરણ દિવસે અમે આ મુદ્દો લીધો હતો કે પ્લાસ્ટિક કેરી બેગ જે છે એને અમે 41-51 માઇક્રોન સુધી એને ઇન્ક્રીઝ કરવામાં આવ્યું હતું, અબવ 51 માઇક્રોન. એ મુદ્દો અમે એટલા માટે લાવ્યા હતા કે એ પ્લાસ્ટિકનું જે વેટ અમે ઇન્ક્રીઝ કર્યું બાય ઇન્ક્રીઝિંગ માઇક્રોન, તો એ ઉડીને કંઈ બીજા વિસ્તારમાં ના જાય, નદીમાં ના જાય, તળાવમાં ના જાય, જ્યાંથી ગટર ચોક ના થઈ જાય અને પાણીનું બહાર ના આવે. તો અમે એ મુદ્દો વિચાર્યો હતો. બીજો મુદ્દો એ હતો કે પ્લાસ્ટિક માઇક્રો વધારવાનો એક મુદ્દો એવો હતો કે અમે એને રિસાયકલ કરી શકીએ દાણાની અંદર, બટ એ અમે ફેલ ગયા. નાવ અમે એવું વિચારીએ છીએ કે પ્લાસ્ટિક કેરી બેગને કમ્પ્લીટલી બેન કરવાનું. 2020 સુધી અમારું આ મિશન છે કે પ્લાસ્ટિક કેરી બેગને કમ્પ્લીટલી બંધ કરી દેવાનું. બરાબર. એની જગ્યાએ તમે કાપડના આપણે થેલી વાપરી શકીએ કેરી બેગ, પ્લસ તમે યુરિયાના જે આવે છે, વોવન સેક કહીએ છીએ, યુરિયાના જે ફર્ટિલાઇઝરના જે બેગ આવે છે વોવન સેક, એ વાપરી શકાય. જે મોટી કેરી બેગ્સ આવે છે, વોલ્યુમ પણ વધારે છે, એ વાપરી શકાય. એટલે સૌથી સેન્ટર પોઈન્ટ અમે આ મુદ્દા પર આવ્યા છે કે કેરી બેગ્સ કમ્પ્લીટલી બેન કરવાના છે. અમે એવું ટેન્ડર બહાર પાડવાના છે, જે મેં પર્યાવરણ દિવસે પણ વાત કરી હતી, કે પાયરલિસિસ પ્રોસેસ, એક પ્રોસેસ જે છે જેનાથી પ્લાસ્ટિકને, જે અત્યારે પ્લાસ્ટિક આપણે વાપરીએ છીએ એક્ઝિસ્ટન્સમાં છે, એનાથી આપણે ડીઝલમાં કન્વર્ટ કરીશું. ડીઝલમાં કન્વર્ટ કર્યા પછી તમે ખેડૂત લોકો આજકાલ તમે જોવો છો પાણી જે ખેતરમાં જાય છે, હવે પાઇપલાઇન અંડરગ્રાઉન્ડ પીવીસી વાપરે છે, તો એ ડીઝલની અંદર આપણે આ ફ્યુલ વાપરી શકાય,
એટલે અમે પ્લાસ્ટિકને છે ને એને કમ્બશન કરીને રિકવર કરીને ડીઝલમાં કન્વર્ટ કરીશું, અને જે કચરો બચ્યો છે કાર્બન એના અમે પેવર બ્લોક બનાવીશું. એટલે સાથે સાથે એનો એટલે નાશ પણ કરી શકીએ અને એનો ઉપયોગ પણ કરી શકીએ, એને રિકવર કરાવે, રિકવર કરીને એને રિયુઝ કરી શકીએ. હવે પેવર બ્લોક આપણે પ્લાસ્ટિકના બનાવીએ, જે કાર્બન કમ્પોઝિશન એસફાલ્ટથી કોમ્બિનેશન કરીને એડેસિવથી બનાવીએ, તે આપણે જે અત્યારે આરસીસીના રોડ બને છે રોડ, તો એનાથી શું વરસાદનું પાણી રન થઈ જાય ઇરોસ આમ, અને એનાથી શું થાય કે પાણીનું ફ્લડ સંગ્રહ વધારે એટલે ફ્લડ વધારે આવે. તો પેવર બ્લોક હોય તો વચ્ચે ગેપ હોય તો એનું પાણી અંદર એબ્ઝોર્બ પણ કરી શકે, ચૂસી પણ શકે જમીન. તો આ એક પ્રોબ્લેમ પણ અમે ટ્રબલ શૂટ કરવાના છે આ પ્લાસ્ટિકમાં વેસ્ટમાંથી બાર પ્રોડક્ટ બનાવીને. પ્લસ મેઇન મુદ્દો પણ એ છે કે જે માઇક્રોબીડ્સ આવે છે પ્લાસ્ટિકના જે દાણા, એ જ્યારે ઓશનમાં જાય છે તો એક્વેટિક લાઈફ પણ બહુ ખરાબ કરે છે. તો એ પણ આવતાની મતલબ ડે બાય ડે અમે એને પણ મોડિફાઈ કરીને એને કમ્પ્લીટલી બેન પણ કરીશું. લગભગ હદ સુધી તો બેન કરવો જ પડશે, કારણ કે જે માછલીઓ જે છે એની આખી જે સાયકલ છે એ ચેન્જ થાય છે. કારણ કે માછલીઓની અંદર જે બોડીમાં એ જાય બીડ્સ જાય નાનો, તો એ ફૂલીને ફૂલી જાય, ફૂલીને ગિલ્સને ચોક કરી નાખે. તો આ જે આખી જે સાયકલ છે એ ડિસ્ટર્બ થતી જાય છે. તો અમે એક મુદ્દા પર આવ્યા છે, માઇક્રોબીડ્સ અને સિંગલ યુઝ પ્લાસ્ટિક એ બંનેને બેન કરીશું. બરાબર છે. ઘણી વખત એવું પણ થતું હોય છે કે પ્લાસ્ટિકની અંદર કચરો નાખી અને ઘણા લોકો એને ગમે ત્યાં ફેંકતા હોય છે, તો પશુઓ જે છે એને ભૂખ લાગે ત્યારે ટ્રાય કરતા હોય છે એમાંથી કંઈક ખાવાનું, તો એમાં બી કંઈક નુકસાન પશુઓને થતું હોય છે. આપણા શ્રી કમિશનર સાહેબ વિજય નેહરા સાહેબ જ્યારે આવ્યા ત્યારે એની પહેલાં આ મુદ્દો હતો કે એએમસીની અંદર તમે જુઓ છો કે ઘણા લોકો ટ્રક લઈને નીકળી જાય છે, પેટ્રોલિંગ કરવા નીકળી જાય છે, ગાય જ્યાં રખડતી ફરતી હોય તો ઊંચકીને લઈ જાય છે. તો એ જે માઇગ્રેટ કરતી ગાયો હોય, માઇગ્રેટ ક્યારે કરે, જે એમને ખાવાનું ના મળે, પોષણ ના મળે, તો ઘણા લોકો એને છોડી દેતા હોય છે. પછી સાંજનો ટાઈમ આવે તો એને દોવી લે. તો એ જે ગાયો રખડતી હોય તે એમને ખોરાક લેવા માટે એ પ્લાસ્ટિક છે ને એ ઓપન કરવાની ટ્રાય કરે, અને જ્યારે એના હાથ તો હોય ને ગાયના માસૂમ પશુને, તો એ આખી પ્લાસ્ટિકને છે ને એને સોલ્વ કરી નાખે અને ફાઇનલી એના પેન લીવરની અંદર પેનક્રિયાસ વીક થઈ જાય, ચોક થઈ જાય અને ફાઇનલી એ મરી જાય છે. તો આ વખતે એએમસીમાં આ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી છે કે એના પર એક સ્ટાન્ડર્ડ એક્ટ પણ લાવ્યા છે જેનાથી ગાયો પણ રખડતી નથી, અને પ્લાસ્ટિક પણ હવે તો ડોર ટુ ડોર લોકો પ્લાસ્ટિક વેસ્ટ કલેક્ટ કરવા લાગે છે, ડ્રાય ને વેટ વેસ્ટ બન્યું. બરાબર. ભારત સરકાર દ્વારા ખૂબ જ સારા પ્રયાસ થઈ રહ્યા છે અને પબ્લિક તરફથી પણ અમે આશા રાખીએ છીએ કે એ લોકો પણ સમજે અને એને એને બને ત્યાં સુધી દૂર કરે. દર્શક મિત્રો, સમય થયો છે એક બીજા નાનકડા બ્રેકનો, તો ત્યાં ફરીથી મળીએ નાનકડા બ્રેક બાદ. મેહુલભાઈ, એક બીજો પ્રશ્ન થાય છે કે પાણી પ્રદૂષણ એ પણ એક પ્રદૂષણનો ભાગ જ છે, જેમ કે હવા પ્રદૂષણ માટે વાત કરીને હવે પાણી પ્રદૂષણ. ઘણી વખત એવું થતું હોય છે કે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી પાણી નીચે જતું હોય છે જમીનમાં, અને એ પછી પીવાના પાણીમાં મિક્સ થાય અને પછી રોગ ફેલાતો હોય છે. અને બીજો વસ્તુ એવી પણ છે કે પાણીનો સંગ્રહ કેવી રીતે કરવો, જેમ વરસાદ પડે છે ઘણી વખત ઓછો વરસાદ પડે તો પાણીની તકલીફ થતી હોય છે, તો એ બંને વસ્તુને કેવી રીતે આપણે દૂર કરી શકીએ અને એનો ઉપયોગ કરી શકીએ એના વિશે થોડી ચર્ચા કરીએ. કુણાલભાઈ, આપણે સૌ જાણીએ છીએ કે પાણી એ કેટલો મોટો રોલ પ્લે કરે છે આપણા લાઈફની અંદર, આપણા બોડીને. આપણે વીજળી ઉત્પન્ન કરી હોય, કપડાં બનાવવા હોય, કે એગ્રીકલ્ચરમાં ક્રોપ કોઈ નવા લેવા હોય, કે મેડિકલ ઇન્ડસ્ટ્રી મેડિકલ ફિલ્ડમાં લઈએ, કોઈ પણ ફિલ્ડમાં લઈએ, પાણી ઇઝ વોટર પ્લેઝ અ વેરી પિવોટલ રોલ ઇન અવર લાઈફ. તો પાણી અત્યારે જુએ છે બહુ સ્કેરસિટી પડે છે. આપણે જોઈએ છીએ કે વરસાદ ગત વર્ષ ઓછો થતો જાય છે, અને વાઇસ વર્ષા જોઈએ તો એની સામે પોપ્યુલેશન પણ વધતી જાય છે, એટલો પાણીનો યુઝ પણ એટલો જ રહેવાનો છે, અને સામે ગરમી પણ એટલી છે જેથી કરીને પાણી શોષાઈ જાય છે. હું તમને એક સરસ મુદ્દાની વાત કરું. વડોદરાની અંદર જે નર્મદા કેનાલ જે અહીંયાથી બાયપાસ થઈ રહી છે, આપણે સમાસાવલી રોડથી તમે જુઓ છો, એ સમાસાવલી રોડ પર તમે જુઓ એક કેનલની ઉપર સોલરના પેનલ બિછાવ્યા છે. એ મોદી સાહેબ જ્યારે સીએમ હતા ત્યારથી એ ઇમ્પ્લિમેન્ટ કર્યું છે. એનાથી કેટલા બધા મેરિટ્સ છે તમે જો, એડવાન્ટેજ કે એ પાણી ઉડે પણ નહીં, અને એ જગ્યા પણ એટલી ઓક્યુપાય થઈ જાય, એ સ્પેસ ઓક્યુપાય થઈ ગયો એટલો, અને એટલી આપણે એ પેનલ ઉપર આપણે એટલી એનર્જી કન્ઝર્વ કરી શકીએ. બરાબર. એટલે સ્પેસ પણ યુટિલાઇઝ થઈ ગઈ, પાણી પણ વાષ્પીભવન ના થાય, ઇવોપરેટ ના થાય,
અને એ પેનલ જે બિછાવી છે એનાથી આપણે એનર્જી પણ લઈ શકીએ. બરાબર. તો આને કહેવાય સ્માર્ટ વર્ક, જે સ્માર્ટ સિટીની અંતર્ગત આવા કામ કરવાના છે અને થઈ રહ્યા છે. તો પાણીનો મુદ્દો આમ જોવા જઈએ તો આપણે ઇન્ડસ્ટ્રીયલની વાત કરીએ, ઇન્ડસ્ટ્રીની અંદર સૌથી મેઇન વસ્તુ પાણીનો રોલ છે. ઇવન ફાર્માની અંદર જો સૌથી વધારે ફાર્માની અંદર પાણીનો વપરાશ થાય છે, અને સૌથી વધારે વેસ્ટ પણ ફાર્માની અંદર થાય છે. બરાબર. અને કેમિકલ ઇન્ડસ્ટ્રી પણ જોઈએ, એની અંદર પણ એટલો બધો જે આપણે કહીએ છીએ કોસ્ટિકના કેમિકલ્સ જેટલા આવે છે એમાં પણ મેઇન પાણીનો મુદ્દો હોય છે. હવે આ લોકો, ઘણા લોકો જે નીચેના વર્ગ હોય છે, માઇક્રો સ્મોલ એન્ટરપ્રાઇઝવાળા જે નાના નાના ફેક્ટરીવાળા હોય છે, એ શું કરે કે પાણી જે હોય એ લોકો નદીની અંદર કે તળાવની અંદર નથી છોડતા, એ શું કરે બોરવેલની અંદર પાણી ઉતારે. એનાથી શું થાય કે આપણું જે પાણીનો સંગ્રહ, જે રિઝર્વર હોય નીચેનો, એ કમ્પ્લીટલી નાશ થાય, એટલે કમ્પ્લીટલી કેમિકલ બેઝ થઈ જાય. અને પ્લસ એ ઓશનનું જે જે પડ છે, ગ્રેવલ છે, એ પણ ડિસ્ટ્રોય કરે છે. એટલે અમે આ વસ્તુને એવી રીતે ઇમ્પ્લિમેન્ટ લાવવાના છે કે પાણીનું જે વરસાદ પડે તો આપણે પોતાના ઘરની અંદર એક બોરવેલ નીચે રાખવાનો, જેની અંદર જે ટેરેસનું પાણી હોય એ સીધું નીચે બોરમાં જાય. જ્યારે ફરીથી જ્યારે સમર આવે કે જ્યારે ઉપયોગમાં આવે ત્યારે આપણે ફરીથી ઉપયોગમાં લઈ શકીએ. પ્લસ આપણે જે વેસ્ટ વોટર હોય, ડોમેસ્ટિક વેસ્ટ વોટર, તો આપણે એને ઇઝીલી રિસાયકલ કરી શકીએ. કેવી રીતે કે આપણે એની અંદર, આપણે જોઈએ છીએ કે ગંદુ પાણી હોય તો એની અંદર ફટકડી નાખતા હોય, એને એલમ કહેવાય. તેનાથી આપણે સેડિમેન્ટ કરીને જે હેવી પાર્ટિકલ્સ હોય એ નીચે સેટલ થઈ જાય અને ચોખ્ખું પાણી આપણે પીએ છીએ. તો સેમ વસ્તુ આપણે એક નાનો એક પ્લાન્ટ બનાવવાનો, જે આપણે રિઝર્વર કરીએ, જેનાથી અંદર જે હાર્ડ વોટર હોય, સોરી નોટ હાર્ડ વોટર, હેવી જે અંદર કચરો હોય એ સેટલ થઈ જાય અને જે સારું પાણી હોય એ ઉપર રહે. જો આપણે વેસ્ટ, આપણે જો ઘરના જે વેસ્ટ પાણી હોય તો એને આપણે શું કરીશું કે એની અંદર આપણે ક્લોરીન એડ કરીને એને કોગ્યુલેશન કરીને સેડિમેન્ટ કરીને ફરીથી આપણે ઉપયોગ લઈ શકીએ. એક નાનો પ્લાન ડેવલપ કરવો પડે જો આપણે ઘરની વાત કરીએ તો. મેહુલભાઈ, આ સ્માર્ટ સિટી અંતર્ગત આપણે જે પણ ચર્ચા કરી એમાં તમે એક નાનકડો સંદેશો અમારા દર્શક મિત્રોને આપશો? મારો સંદેશો હંમેશા એક જ હોય છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિક તો પહેલાં આપણે બંધ કરી દઈએ. જે આપણે જબલા કહીએ છીએ, જે આપણે શાકભાજી લેવા જઈએ છીએ કે ફ્રૂટ લેવા જઈએ છીએ, આપણે એક કીડું પણ લેતા હોય ત્યારે પ્લાસ્ટિક માંગીએ છીએ આપણે, તો એ પ્લાસ્ટિકને કમ્પ્લીટલી આપણે યુઝ નથી કરવાનો. બીજું, આપણે પાણીનો સંગ્રહ કરવાનો છે. ત્રીજું, આપણે ઝાડ જે ઉગાડવાના છે, આપણે કાપીએ તો છે, ઘણા લોકો કાપે છે, પણ સામે આપણે એને રેસ ટુ 10 કરવાના છે, 2 કાપીએ તો 10 ઉગાડવાના છે. અને મેઇન મુદ્દાની વાત તો આજે હું એ કહેવા માગું છું કે ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક સંદેશ પાઠવ્યો છે કે આપણે જે આપણે પ્લાસ્ટિકનો જે એક્ઝિસ્ટન્સમાં જે પ્લાસ્ટિક છે એનો આપણે રીયુઝ કરીએ, એને રિકવર કરીએ, એને ફરીથી આપણે એને ઉપયોગમાં લાવીએ. કારણ કે આ જે પ્લાસ્ટિક છે એ આવનારી પેઢીને ઘણું નુકસાન કરશે. એટલે અમે એક આ સોલ્યુશન લાવવા માગીએ છીએ કે કેરી બેગને આપણે કમ્પ્લીટલી બેન કરી દઈએ, અને આપણે જે કપડાની થેલી હોય કે યુરિયાની જે વોન સેકની બેગ્સ હોય એ આપણે ઉપયોગમાં લાવીએ અને આ મિશનને આપણે એકમ્પ્લિશ કરીએ. બરાબર છે. દર્શક મિત્રો, સ્માર્ટ સિટી મિશન અંતર્ગત ખૂબ જ સરસ આયોજન કરવામાં આવી રહ્યું છે, પરંતુ આપ સૌને અમારા કાર્યક્રમ દ્વારા એટલું કહીશું કે પર્યાવરણને સાચવવાની જવાબદારી ફક્ત ભારત સરકારની નથી, દેશના દરેક નાગરિકનો એમાં સહયોગ હોવો જોઈએ, સાથ સહકાર હોવો જોઈએ. તો અમારા તરફથી એક સંદેશો છે, કચરો ગમે ત્યાં ના ફેંકશો, પાણીનો દુરુપયોગ ના કરશો. તો દર્શક મિત્રો, ફરીથી મળીશું આ જ કાર્યક્રમમાં આ જ સમયે. ત્યાં સુધી રજા આપશો.